वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमः विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः श्री सहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्री गुरुचरणकमले नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी। श्री हरि कृष्ण महाराज नी। श्री घनश्याम महाराज नी। जय। बधा भक्तोने जय श्री स्वामीनारायण। सद्गुरु आधारानंद स्वामी विरचित श्री हरिचरित्रामृत सागर ग्रंथनी कथानु आपने श्रवण करिए छीए। भगवान श्री हरि माता भक्ति देवी ने धर्मनो उपदेश आपे छे। मृत्युनी पथारीए सूतेला माता ने पोताना परमात्मापणानी ओळखाण करावी मुक्तिनो मार्ग बतावी माता ने मृत्युथी मुक्ति तरफ भगवान लई जाय छे। चालू प्रसंग में आपने श्रवण करता हता एक जीवन एना चार विभाग छे। सौ वर्षनी जिंदगी डिवाइडेड इंटू फोर फोल्ड। सौथी पहला 25 वर्ष एटले के प्रारंभिक काल ब्रह्मचर्य आश्रम, त्यार पछी गृहस्थ आश्रम, त्यार पछी वानप्रस्थ आश्रम, त्यार पछी संन्यास आश्रम। सोसायटी दुनियाना तमाम माणसो एने चार केटेगरी में डिवाइड कर्या एनु नाम वर्ण अने एक व्यक्तिनु इंडिविजुअल जीवन एने चार विभाग कर्या एनु नाम आश्रम। आ बन्ने ने कोऑर्डिनेट करीने जीवन जीववू जोईए एनु ज नाम वर्णाश्रमनो धर्म। आश्रम धर्मनी वात करी रह्या छे महाराज एमां ब्रह्मचर्य आश्रम एटले के विद्या भणवानो समय केवो होवो जोईए, केवी रीते ब्रह्मचारी एटले के विद्या भणनारा व्यक्तिए रहेवू जोईए, साधनोथी दूर रहेवू जोईए, साधनानो समय छे, जीवननो पायो छे, ए पायो जेटलो मजबूत एटलू जीवन महान अने मजबूत थाय। चालू प्रसंगमां श्रीहरिए वात करी ब्रह्मचर्य आश्रम पूरो थाय, विद्याभ्यास पूरो थाय त्यार पछी जेने अखंड ब्रह्मचर्य पाळवानी इच्छा होय एवा कोई व्यक्तिए तो ब्रह्मचारी रहीने एटले के त्यागी जीवन जीवीने भगवानने राजी करवा श्रेष्ठ छे। कदाच ब्रह्मचर्यनुं पालन करी सके एम न होय तो तेणे गृहस्थ आश्रम स्वीकारवो। हवे आजनी कथा गृहस्थ भक्तोने काम लागे एवी छे। परणेला होय एना माटे पण, परणवा इच्छता होय एना माटे पण। स्वामीनारायण हरे, स्वामीनारायण हरे। हे माता,
જે બ્રહ્મચર્ય વ્રતને સમાપ્ત કરીને ગ્રહસ્થ થવા ચાહતો હોય તેવા પુરુષે પવિત્ર કુળમાં જન્મેલી અને પોતાના વર્ણની કન્યા સાથે સગાઈ કરવી, કેમ જે બ્રાહ્મણે બ્રાહ્મણી સાથે, ક્ષત્રિયે ક્ષત્રાણી સાથે અને વેશ્યે વેશ્ય કન્યા સાથે સંબંધ કરવો. સ્વામિનારાયણ, પોતાના કરતા જે કન્યા ઉંમરમાં નાની હોય, જે સર્વ પ્રકારે અનિંદિત હોય અને જેમાં પવિત્ર ધર્મ રહ્યો હોય, આવી કન્યાનું પાણી ગ્રહણ કરવું અર્થાત તેની સાથે વિવાહ કરવો, પછી ગ્રહસ્થ આશ્રમમાં રહેવું અને ન્યાય નીતિથી ધન સંપાદન કરવું, ગ્રહસ્થ ભક્તો માટે એક એક શબ્દ એમ કહી શકાય ધ્યાનપૂર્વક સાંભળવા જેવા છે. પહેલા તો ગ્રહસ્થ શબ્દ સમજવો થોડો અઘરો છે. સંસ્કૃત પ્રમાણે આ મૂળ શબ્દ સંસ્કૃત છે, ગૃહે તિષ્ઠતિ ઇતિ ગ્રહસ્થ, આવો અર્થ થાય, પણ એવો અર્થ સંસ્કૃતમાં પણ નથી. ગૃહ એટલે ઘર, એમાં જે રહેનારો છે એને ગ્રહસ્થ કહેવાય. ખરેખર ચાર દિવાલનું બનેલું ખોખું એનું નામ ઘર નથી. શાસ્ત્ર પ્રમાણે ગ્રહસ્થ કોણ છે? ગ્રહસ્થ શબ્દમાં વાપરેલો ગૃહ શબ્દ, ગ્રહ અને ગૃહ બે જુદા છે. ગ્રહ એટલે પેલા નવગ્રહ આવે તે. ગૃહ શબ્દ એનો અર્થ થાય પત્ની, પત્ની સાથે રહેનારો, એને ગ્રહસ્થ કહેવાય. અને તમે આ શબ્દની ઇફેક્ટ જુઓ, મૂળ સંસ્કૃત ભાષામાં ઋષિ મુનિઓએ કરેલી આ પરંપરા કેવી સરસ મર્યાદા. ચાર દિવાલના ખોખામાં રહે છે એ ગ્રહસ્થ નથી, પણ પત્ની સાથે રહેનારો છે ગ્રહસ્થ. એનું જ રૂપ થોડુંક સંસારમાં ગ્રહસ્થ આશ્રમમાં વધારે પ્રચલિત બન્યું, ગુજરાતી ભાષામાં પણ આવ્યું, એટલે પત્ની માટે એક શબ્દ વપરાતો થયો, ઘરવાળા. કોઈ પુરુષને એમ કે તમારા ઘરવાળા કેમ છે એટલે શું સમજે? બાકી પુરુષ ઘરવાળો કહેવાય, બેનો ઘરવાળા કહેવાય? વાસ્તવિક દ્રષ્ટિએ ઘરવાળો કોણ છે? પણ એ શબ્દ ઘરવાળા બોલાય એટલે ગુજરાતી ભાષામાં એ શબ્દ ફિક્સ થઈ ગયો, રૂઢ થયો. સંસ્કૃત ભાષામાં રૂઢ કહેવાય. કયા અર્થમાં? પત્ની માટે. અંગ્રેજી ભાષા સુધી આની અસર પહોંચી. આપણે આનું બહુ જાજુ વિશ્લેષણ નથી કરવું, પણ આ સમજવા માટે જે પ્રસંગ અત્યારે ચાલે છે, અંગ્રેજીમાં ગ્રહસ્થ માટે વપરાતો શબ્દ હાઉસ હોલ્ડર. દુનિયામાં માથા વિનાની પગ વિનાની ભાષા હોય તો અંગ્રેજી. એને માથું પણ નથી ને પગય નથી. આ ભાષા માથું નથી એટલે બોલી પણ ન શકે, પગ નથી એટલે ચાલી પણ ન શકે, પણ તોય ચાલે છે ને બોલે છે, બધું જ છે. જુઓ તમે, હાઉસ હોલ્ડર બરાબર શબ્દ તો જુઓ, તો વાંઢાને શું કહેશો? અંગ્રેજીમાં શબ્દ ગોતો ડિક્શનરીમાં મળે તો તમે. આપણે રમૂજ નથી કરતા, પણ આ ભાષા એવી છે, કોઈ પાસેથી ઉધાર લઈને એ ભાષા વિકસી છે. કોઈક શબ્દો સંસ્કૃતની પરંપરામાંથી, ગ્રીકની પરંપરામાંથી, રોમનની પરંપરામાંથી જવા, નવા નવા શબ્દો નવી નવી ભાવના સાથે જોડાયા, ભાષાનો વિકાસ થયો. પણ મૂળ આ પરંપરા એ હાઉસ હોલ્ડર શબ્દ હોય, ઘરવાળા શબ્દ હોય, એનો પાયો સંસ્કૃતનો મૂળભૂત શબ્દ ગૃહસ્થ છે. ગૃહસ્થ શબ્દ પણ કેટલો રૂઢ, જે સંસ્કૃત જાણનારા સંતો એને ખબર છે, શબ્દ ત્રણ પ્રકારના, યોગિક, યોગરૂઢ અને રૂઢ. આ રૂઢ શબ્દ છે એટલે બહુ અઘરો, થોડો એને સમજવો, ટ્વિસ્ટ કરેલો શબ્દ છે. એ શબ્દ કંઈક કહેવા માંગે છે એવો શબ્દ છે, એનો અર્થ એવો થાય. ઇનડાયરેક્ટલી એમાં કંઈક મેસેજ છુપાયેલો છે. આ ગ્રહસ્થ આશ્રમ એટલા માટે ઇન્ડિયામાં છે ને, તમને ખબર હશે, સમૂહ લગ્ન હમણાં બહુ ચાલ્યું છે. એમાં પણ આપણા સત્સંગી ભક્તો વડોદરાના ખાસ મનોજભાઈ જીવન સાથી પસંદગી સંમેલન
બહુ મોટો મેળો કરે, હજારો માણસો ભેગા થાય, જીવનસાથી પસંદગી સંમેલન, અને લગભગ આપણા સત્સંગી છે એટલે દર વખતે એનું ઉદઘાટન સંતોના હાથે કરે. એટલે હમણાં મને વારો આવ્યો હતો, ગુરુજી કે ભાઈ તું જજે એમાં. એકલું ઉદઘાટન મેં કીધું, ભાઈ આવા કાર્યમાં અમને ના લઈ જાવ તો સારું, મને કે તમે આવો તો જ સારું. હવે જીવનસાથી પસંદગી સંમેલન એમાં અમે પછી બધા મહેમાનો ને કેટલા નેતાઓ અમેરિકાવાળા ને પેલા ડોક્ટર કિરણ ને બધા આવેલા. ઉદઘાટન થયું પછી પ્રવચન હતું, પ્રવચન કર્યું એટલે થોડું સ્ટડી કરીને આપણે ગયા હોય ને, ઘનશ્યામ કાકા સાચી વાત કરું છું. પછી મારું પ્રવચન પૂરું થયું પછી એક બહુ સારા બહુ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, નામ નથી આપતો, એણે પ્રવચન કર્યું એટલે પ્રવચનમાં કીધું કે સ્વામીજીને આપણે ધન્યવાદ આપવા જોઈએ કે સ્વામીજી લગ્ન નથી કર્યા તો એ જાણે છે કેટલું બધું, અને આપણે કર્યા છે તો એ નથી જાણતા. પછી મેં ચાલુમાં જ માઇક લીધું, હા, મેં કીધું મહાનુભાવ માફ કરજો, તમે નથી જાણતા એટલે જ કર્યું છે, જો જાણતા હોત અમારી જેમ જો જાણતા હોત. કંઈક કંઈક ખોટ લાગે છે ખરેખર. આપણને એમ થાય અમેરિકા આવનારો કોઈ પણ હોય એનું ઇન્ટરવ્યુ લેવાય, એમ્બેસીમાં એકવાર એને પૂછે તમારે શા માટે અમેરિકા જવું છે એવું પૂછે, ખબર છે, લગભગ પૂછે તમને કોણ બોલાવે છે, તમારો ખર્ચો કોણ આપવાના છે, તમે કેટલું દિવસ રહેવાના છો, આ તો પ્રશ્ન કોમન બધાને જ પૂછે. ઘનશ્યામ કાકા ત્યાં તો પૂછે પણ અહીંયા ઉતરીએ ત્યાં ફરી પૂછે પાછા. લો એમ મને એવું લાગે કે લગ્ન કરતા પેલા ઇન્ટરવ્યુ રાખવું જોઈએ. ધન્યો ગ્રહસ્થાશ્રમ, આપણા શાસ્ત્રો પ્રમાણે ગ્રહસ્થાશ્રમનો બહુ મોટો મહિમા છે, પણ એ ગ્રહસ્થ સાચો ગ્રહસ્થ બને તો. બ્રહ્મચારીનો કેટલો મોટો મહિમા, હનુમાનજી મહારાજ બ્રહ્મચારી છે, બ્રહ્મચારીનો કેટલો મોટો મહિમા આપણા શાસ્ત્રોમાં તમે ઊંડું તપાસીને જુઓ. શ્રીજી મહારાજ, મહારાજના નૈષ્ઠિક બ્રહ્મચારી સંતો એની કેવી પરંપરા, બ્રહ્માનંદ સ્વામીની વાત આપણે જાણીએ છીએ. બ્રહ્માનંદ સ્વામી એક કામી ઘોડા ઉપર હાથ મૂકે, એક ધબ્બો મારે એટલી વારમાં ઘોડાનો કામ કાઢી નાખે, બ્રહ્મચર્યની શું તાકાત. સ્વામી વિવેકાનંદને તમે વાંચો તમને ખ્યાલ આવે. એ ચર્ચા નથી કરતો, અપ્રાસંગિક છે એટલા માટે. પણ આપણી જે પરંપરા છે, બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ, ધીસ ઇઝ ધ સિસ્ટમ ઓફ લાઈફ. છોકરો કેજીમાં જાય પછી આગળ જાય, પ્રાઇમરી સ્કૂલમાં જાય, હાઈસ્કૂલમાં જાય, પછી કોલેજમાં જાય, ધીસ ઇઝ ધ સિસ્ટમ. કોઈ પૈસાવાળાનો છોકરો એમ કે મારે સીધો કોલેજમાં બેસાડવો છે તો ચાલે? ચાલે? અને ગમે એટલા પૈસા આપે તો બેસાડવા દે ખરા? અને કોઈ કદાચ મૂર્ખામી કરીને બેસાડવા દે અને ડોક્ટર બને તો એ ડોક્ટર પાસે કોઈ જાય ખરા? હા કે ના? તો કયો? કેમ કે એમાં એક સિસ્ટમનો ભંગ થાય છે. જે જ્ઞાન માટે જેટલો સમય જરૂરી છે એટલો સમય ન થાય, અને કદાચ એને તબીબી વિજ્ઞાન આવડી જાય, ઓપરેશન કેમ કરવું, કાતર કેમ લેવી, કાપવી કેમ, એ નોલેજ આવી જાય, સર્ટિફિકેટ આપી પણ દે, છતાં એ અધિકારી નથી બનતો. પ્રથમે નાર્જિતા વિદ્યા, દ્વિતીય નાર્જિતમ ધનમ, તૃતીય નાર્જિતા ભક્તિ, ચતુર્થે કિમ કરિષ્યતિ. કેટલા સરસ સંસ્કૃતમાં શ્લોકો લખ્યા. બ્રહ્મચર્ય આશ્રમ એટલે વિદ્યા, સદવિદ્યા, બ્રહ્મવિદ્યા પ્રાપ્તિ કરવાનો માર્ગ. ગ્રહસ્થ આશ્રમ એટલે વિષય વૈભોગની સાથે રહીને ધર્મની મર્યાદાઓ પાલન કરી ધન ભેગું કરવાનો, વિષય ભેગો કરવાનો સાધન. વાનપ્રસ્થ આશ્રમ એટલે સંસારમાંથી વૃત્તિને પાછી વાળી ભક્તિ અને ભગવાન તરફ વળવાનો માર્ગ. અને સંન્યાસ આશ્રમ એટલે સંસારમાં કમળની જેમ રહીને અનાસક્ત ભાવે કરીને સંસારથી એકદમ છૂટીને ભગવાનની મૂર્તિમાં, ભગવાનના સ્વરૂપમાં ચિત્તને પરોવી દેવી, સાધુ જેવું જીવન જીવવાનો માર્ગ. સાંભળવું સહેલું છે, હું તો કથા સાંભળનારા ભક્તોને વિનંતી કરું છું, આપણે કથા બહુ વર્ષોથી સાંભળીએ છીએ. આપણે આ લોયાધામ ન્યૂજર્સીની કથા તો છેલ્લા લગભગ 4 વર્ષ થઈ ગયા ચાલે છે લાઈવ,
અને એવા કેટલા ભક્તો છે, મેકનવાળા હોય, ફ્લોરિડાવાળા હોય, વર્જિનિયાવાળા હોય, શિકાગોવાળા હોય, ઓહાયોવાળા હોય, કેનેડાવાળા હોય, ઇન્ડિયાવાળા હોય, ચાર વર્ષથી કથા સાંભળે છે, પણ શ્રવણ કર્યા પછી જો મનન નથી થતું તો શ્રવણ જોઈએ એટલો ફાયદો નહીં આપે. અમારા ઘનશ્યામ કાકાને જો ટકોર કરી નોટને પેન લઈને આવી ગયા, હા, શ્રી શ્યામે પૂછ્યું એમને કે દાદા તમે સવારની કથા યાદ રાખો, હાંજે કેમ નથી રાખતા? એમણે બહુ સરસ જવાબ આપ્યો, અરે સ્વામી, સવારની યાદ રાખતા તો મારે માણ માણ યાદ થાય છે. મેં કીધું દાદા કેવી રીતે? તો કે સ્વામીની કથા સાંભળું, આખી લખવું, પાછો ઉપર જાઓ ત્યાં ફરી લખું, આખી કથા ફરી લખું ને આખો દિવસ વિચાર્યા કરું, પછી મને બે ડાયરી લઈ આવીને બતાવી, ધન્યવાદ આપવા પડે ને. અને આવી રીતે કથા યાદ રાખતા હોય ને એ જ મંદિરમાં બેસી જાય, કથા સાંભળી નાખતા હોય એ તો જ્યાં હોય ત્યાંના, હા એટલું બગડે નહીં, પણ આપણે આગળ જવું છે, સુધારો કરવો છે. બે દિવસ પહેલા એક હરિભક્તનો ફોન આવ્યો, હું નામ આપું નથી, નામ ચાલો દિલીપભાઈ, અહીંયા દેલાવરવાળા દિલીપ ભગતનો ફોન આવ્યો. મને કે સ્વામી મારે કથાનું વ્યસન પડી ગયું છે, હું નાવા જાઉં એટલી વાર મને બાથરૂમમાં જાઉં, કથા ન સંભળાય ને તોય મને એમ લાગે મારો ટાઈમ બગડી ગયો, ત્યાં પણ હું કે ટેપ કેવું મૂકીને ત્યાં પણ કથા સાંભળું. અને સ્વામી એટલો આનંદ આવે છે, એટલો આનંદ આવે છે, આખો દિવસ કથા સાંભળતા સાંભળતા સ્વામી મનમાં કોઈ વિચાર નહીં, કળિયુગ શું, રજોગુણ શું, તમોગુણ શું, આ વિચાર મારા ખલાસ થઈ ગયા. એ વાત કરતા હતા આનંદ થાય. બરાબર કલાક પછી એક ભાઈનો મેસેજ આવ્યો મારા ફોન પર. મેસેજ એવો હતો કે સ્વામી મનમાં એટલા ગંદા વિચાર આવે છે, પૂજા કરવા બેસું, માળા કરવા બેસું. સ્વામી મેં બે દિવસથી પૂજા બંધ કરી દીધી કે આ પૂજામાં જ આ વિચાર કરવા, એના કરતા પૂજા નથી કરવી. ડિફરન્સ જોયો? જોયો તમે? તમારે બીજું નામ જાણવું તો એ આપીશ, ઉપર આવજો. સ્વામી પૂજા બંધ કરી દીધી. સ્વામી એ જ સમયે એટલા ગંદા મલિન વિચારો આવે, શું કરું સ્વામી, શું ઉપાય છે, વોટ ઇઝ ધ વે? ત્યારે આપણને થાય કથા સાંભળવી એ સારામાં સારું છે, પણ એના કરતા પણ સારું કથા યાદ રાખવી, એના કરતા પણ સારું ને શ્રેષ્ઠ કથાને જીવનમાં ઉતારવી. શ્રવણ કરો છો, ચાર વર્ષથી કથા સાંભળો છો, પણ અમારા ઘનશ્યામ દાદાની જેમ નાની એવી નોટ રાખો, રાખ્યા પછી એમાંથી કોઈક કથામાંથી વાત સારી લાગે તો નોંધો, એમાંથી યાદ રાખો. યાદ રાખ્યા પછી ક્યારેક એ ડાયરીને ખોલીને વાંચો, એ વાંચશો એટલે મનન થશે, મનન એટલે ચિંતન થશે, એટલે જે વાત કાન સુધી હતી એ માઇન્ડ સુધી પહોંચી, મનનનો અર્થ એ થયો. સાંભળવી એટલે શ્રવણ સુધી, આ કથાના શબ્દો શ્રવણ સુધી જાય, કાન સુધી આવે, એનું નામ શ્રવણ. અને એ શબ્દ મન માઇન્ડ સુધી, અંતઃકરણ સુધી પહોંચે એનું જ નામ મનન. અને એ શબ્દ મનન થતા થતા બુદ્ધિ સુધી, અધ્યવસાય સુધી, નિર્ધાર સુધી પહોંચે એનું નામ નિધિધ્યાસ. અને નિધિધ્યાસ થાય એટલે મહારાજ એમ કહે વાતનો સાક્ષાત્કાર થાય, થાય અને થાય જ. એટલા બધા ભક્તો કથા સાંભળે છે, વ્યસન થઈ ગયું છે, બહુ સારી વાત છે. પણ મારી તમને વિનંતી કે કથાની કંઈક વાત હવે નોંધો. ઘણા બધા ભક્તો લખે છે મને ખબર છે, પણ તેમ છતાં મારી સ્પેશિયલ રિક્વેસ્ટ એટલા માટે છે કે જે 80-90-95% નથી લખતા, 2-4% લખે છે જેને હું જાણું છું, કંઈક યાદ રાખો, કંઈક મહેનત કરો. જે ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા માગે છે અથવા ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશી ચૂક્યા છે એવા માણસો માટે ખાસ કેટલી સરસ વાત. આજે લગભગ તમે જુઓ ચારે બાજુ તો આપને દેખાય દુનિયાના મોટા મોટા 3-4 પ્રોબ્લેમ કહેવાય છે, આખી દુનિયાના પી પ્રોબ્લેમ ઓફ ધ વર્લ્ડ, દુનિયાના મોટા મોટા બિગેસ્ટ પ્રોબ્લેમ જેમાં આતંકવાદ છે, એવો એક દુનિયાનો મોટા મોટો પ્રોબ્લેમ મેરેજ લાઈફ. જેટલા પરણે છે એના કરતા પણ હવે જાજા ડાયવોર્સ થાય છે, દુનિયાભરની કોર્ટો ડાયવોર્સના કેસથી ઉભરાય છે. છૂટાછેડાના કેસ સામસામે આવી ગયા હોય, એકવાર એક સેકન્ડ પણ છૂટા પડે તો ગમતું ન હોય, એ માણસને એકબીજાના મોઢા જોવા પણ ન ગમતા હોય, આટલી હદ સુધી બાજી બગડે છે. તમે જુઓ છો ને,
એક દિવસ માતા પિતા સમાજ બધાની મર્યાદા તોડીને બે ભેગા થયા હોય, એવા ચોટ્યા હોય, એવા ભેગા થયા એમ લાગે કે હવે ઉખડશે જ નહીં, અને એ જયારે ઉખડે ત્યારે એમ લાગે કે એકબીજાના ગળા કાપી નાખશે. અને એવા કેસોથી આખી દુનિયાની કોર્ટો ઉભરાય છે. અત્યારે દુનિયાનો મોટા મોટો પ્રોબ્લેમ છે. શા માટે શાસ્ત્રોને આપણે નથી જાણ્યા? શા માટે શાસ્ત્રમાં લગ્ન જીવન કેવું હોય આપણે ક્યારેય વિચાર્યું નથી, ક્યારેય વાંચ્યું નથી? ગુરુજીએ બહુ સરસ હમણાં વાત કરી હતી સરભાણના ઉત્સવમાં, ધર્મદેવ અને ભક્તિ માતાના લગ્ન જીવનની વાત, પછી ધર્મદેવ અને ભક્તિ માતાને સત્સંગી જીવનમાં પત્નીએ અને પતિએ કેવી રીતે સંસારમાં રહેવું એનો ઉપદેશ આપ્યો. ત્યારે ગુરુજીએ વાત કરી હતી કે મારી બધા ગ્રહસ્થ ભક્તોને આજ્ઞા છે, એકવાર આ પ્રકરણ વાંચજો, એકવાર આ વાંચજો. ધર્મદેવ અને ભક્તિ માતા જેવું જીવન જીવવું હોય તો એકવાર લગ્ન જીવનમાં પડી ગયેલા પુરુષોએ ધર્મને ભક્તિની કથા શ્રીમદ સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણમાં આવે છે. એમાંથી બે ચાર અધ્યાય, બે જ અધ્યાય છે, બે અધ્યાયમાં વાંચવા જેવા છે. ખાલી 10 મિનિટ 15 મિનિટ લાગે. આવતીકાલે શિવરાત્રી છે, શિવ અને પાર્વતીના લગ્નની કથા. આજે દરેક માણસ એવું ઈચ્છે અમને પત્ની સીતા જેવી મળે, સાંભળજો. અને દરેક પત્ની એવું ઈચ્છે કે અમને પતિ રામ જેવો મળે, પણ રામ જેવા પતિ માટે પત્નીએ સીતા જેવા થવું ન પડે, ના થવું પડે. તો રામને સીતા જેવી પત્ની જોતી હોય તો એને પણ પેલા રામ જેવું થવું ના પડે, એનું જીવન હરામ જેવું હોય અને પછી સીતા શોધવા નીકળે તો એને સીતા મળે, મળે કે સુરપણખા મળે? દાદા નાક કાપી લે મળે એને, અને મળે જ છે ને કેટલાને. તમે જુઓ, આપણે એની ચર્ચા નથી કરવી, પણ કહેવાનું ક્યાં ખૂટે છે. કોઈક જગ્યાએ બહુ મોટો પ્રોબ્લેમ આવી ગયો છે, બહુ જ મોટો પ્રોબ્લેમ સર્જાયો છે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધમાં કળિયુગના લક્ષણ લખ્યા છે, એમાં લખ્યું છે કે બ્રાહ્મણ, સાંભળજો, બ્રાહ્મણ માત્ર જનોઈના દોરાથી ઓળખાશે, આવું લખ્યું. આ બ્રાહ્મણની કળિયુગની અધોગતિનું સાધન. અને એવું જ છે અત્યારે. આપણે કેટલા મંદિરોમાં દાખલા બની ગયા, રાજસ્થાનથી આવે, અમે રસોયા છીએ. ના ના ભાઈ, રસોયા નહીં, અમારે તો મંદિરમાં પવિત્રપણે ભગવાનની રસોઈ કરવાની છે. હા, અમે જો બ્રાહ્મણ છીએ, જનોઈનો દોરો બતાવે અને દોરો નાખીને આવી ગયો હોય. બ્રાહ્મણની ઓળખાણ જનોઈના દોરાથી, એની પાસે ચાર વેદના મંત્ર બોલાવો, એની પાસે સંસ્કૃતનું કર્મકાંડના શ્લોક બોલાવો, હમણાં ખબર બ્રાહ્મણ છે કે નહીં. ઓળખાણ જનોઈના દોરાથી. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધમાં કળિયુગના લક્ષણમાં લખ્યું, દાંપત્ય ભી રૂચિ, લગ્ન જીવનમાં માત્ર રૂચિને જ સ્થાન આપવામાં આવશે. આ કળિયુગમાં લગ્ન જીવનના પતનનું કારણ છે રૂચિ. ગમે છે શું બસ. એટલા માટે તમે જુઓ ચારે બાજુ, અત્યારે ગ્રહ મેળ કરાવે, પૈસાનો મેળ કરાવે, આના પૈસા આટલા, આનું સ્ટેટસ આવું, એ પ્રમાણે લગ્ન થવા જોઈએ. કેટલા મેળ કરાવે, રૂપનું મેળ, ભાઈ આ દેખાવડો, આ દેખાવડી નથી, રૂપનો મેળ, પૈસાનો મેળ, ગ્રહોનો મેળ, જન્માક્ષરનો મેળ, બધા મેળ કરાવે, પણ મનનો મેળ ન હોય, સ્વભાવનો મેળ ન હોય, ત્યાં સુધી શું થાય, શું થાય? અઘરું છે. કેટલી સરસ મહારાજ વાત કરે છે જુઓ. હા, એક તો મહારાજે ભલામણ એવી કરી, બ્રાહ્મણે બ્રાહ્મણી સાથે, ક્ષત્રિય ક્ષત્રાણી સાથે, વેશ્ય વેશ્ય કન્યા સાથે, એટલે પોતાના કુળની કન્યા સાથે લગ્ન કરવા, આ પરંપરા છે. વર્ણને અનુરૂપ લગ્ન થાય. હવે આજનો સમાન મેં વાત નથી કરી, એક હરિભગતના ઘરે અમેરિકામાં જ અમે ગયા, તે કે સ્વામી અમારા ઘરમાં તો પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા. મેં કીધું કેવા શું માગો છો, એમ કે અમારા ઘરમાં તો બધું જ છે સ્વામી, મારા બાપા પંજાબીને લાવ્યા હતા અને હું મરાઠીને લાવ્યો છું. પંજાબ, સિંધ, ગુજરાત, ભારતના 28 સ્ટેટ ભેગા થયા હોય એમાં હશે. આપણે તો ગુરુજી મોટા સંતો અત્યારે એમ પણ કહે છે, ચાલો કોઈ સંસ્કારી ઘરની તમે લાવો, એમાં વાંધો નહીં. હા, એટલે મારી વાતથી એમ ના માનતો શાસ્ત્રો ખોટા છે. હમણાં ઇન્ડિયામાં એક બહુ સત્ય ઘટના ઘટી શ્રીજી સ્વામી, તમને તો ના ખબર હોય, અહીંયા હતા. એટલે હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ 3 વડતાલમાં ઉજવાયો, જેમાં વારંવાર જાહેરાત થતી હતી કે આ ઉત્સવમાં જાપાનથી પણ આવ્યા છે. બરાબર, તમે સાંભળ્યું હશે, ઘણા લાઈવ જોતા હતા.
ન્યૂઝપેપર મીડિયા બધાએ જે વાતની બહુ મોટી નોંધ લીધી, એક ધ્યાની સ્વામીના હેતવાળા હરિભક્ત એ જાપાનમાં બહુ મોટો બિઝનેસ કરે છે અને જાપાનની યુવતી સાથે પરણ્યા છે. એ જાપાનીઝ બાય વડતાલના હરિકૃષ્ણ મહારાજ ઉત્સવમાં આવેલી. બધા પ્રેસ રિપોર્ટરે બધા મીડિયાવાળા એનું ઇન્ટરવ્યુ લીધું છે, ઇન્ટરવ્યુ છપાયું છે, બહુ પોપ્યુલર થયું છે, અત્યારે જે ચાલુ જ છે, ઘણાને ખબર પણ હશે. હવે વિદેશમાં રહેતા હોય, બિઝનેસ માટે ત્યાં ગયા હોય, ગમે તે કુળ ગમે તે જ્ઞાતિ, હવે કુળ જાપાનમાં કયો વર્ણ જોવા જવાનો, એનું વર્ણ કે શું શોધો. વારંવાર જ્યારે કન્યાની પાછળ પડી કે મેં તમને નક્કી કર્યા છે, આણે તો કીધું ભાઈ હું તો સત્સંગી છું, હું તો હિન્દુ છું, અમારા ધર્મ તારાથી ન પડે, પેલી કે પડશે, પણ કેવી રીતે, કેવી રીતે પતિએ પત્નીની કસોટી કરી. એક જાપાનીઝ સ્ત્રી એક સત્સંગી સાથે પરણવા તૈયાર થાય, માફ કરજો હું શાસ્ત્રથી થોડો આગળ જાઉં છું, બાકી શાસ્ત્ર તો ના જ પાડે છે કે મર્યાદા તૂટે ત્યારે પ્રોબ્લેમ થાય થઈને થાય, પણ અત્યારે હવે એટલી બધી આગળ માણસ વધી ગયો છે. પણ આ ઇન્ટરવ્યુમાં ખાસ વાંચવા જેવું એ છે, જાણવા જેવું એ છે, એ પતિએ પત્નીની કેવી રીતે પરીક્ષા કરી. અમારે તો આ રીતે આરતી કરવાની હોય, અમારે તો આ રીતે નાવા ધોવાનું હોય, આવી રીતે હાથ ધોવાના હોય. 3 વર્ષ સુધી એને રીતિ રિવાજ શીખવાડ્યા, એને આરતી આવડી, એને હાથ ધોતા આવડી ગયું, નાવા ધોવાની ક્રિયા આવડી ગઈ. એક ભારતીય સન્નારી કરતા પણ સારી રીતભાતો એમાં જોઈ, ખરેખર જોઈ. ત્યાર પછી પણ એને પાછા સદગુરુની આજ્ઞા લીધી કે આવું છે સ્વામી, તમે કયો એમ કરું. જેમ દાદા ખાચર પરણવા ગયા, શ્રીજી મહારાજની આજ્ઞાથી ગયા, સદગુરુની આજ્ઞાથી ગયા, તમે કલ્પના કરો. રૂચિથી થનારા લગ્નો એમાં વિક્ષેપો બહુ મોટા આવે છે. રૂચિ હોવી જોઈએ, શાસ્ત્ર પણ કહે છે રૂચિ બાર કરવું એવું એવું, પણ રૂચિ એકલી નહીં, રૂચિની સાથે એનું કુળ જુઓ, એના સંસ્કાર જુઓ, એનો પરિવાર જુઓ, એના આચાર વિચાર જુઓ. એકલી રૂચિ બસ, પપ્પા ના પાડે ચાલશે, મમ્મી ના પાડે ચાલશે. અને એટલા માટે તમે જો હવે તો લગ્ન કરવા જાય ને ઘોડા ઉપર બેસાડે. મને કહે સ્વામી એ ઘોડા ઉપર બેસવાનો રિવાજ કેમ? એટલે મેં તો હસતા હસતા કીધું, એટલા માટે છેલ્લો ચાન્સ છે, હજી ભાગી જવું હોય તો ઘોડો આપ્યો છે, પછી ભાગી શકાશે નહીં, આ ભાગવા માટે ઘોડો આપ્યો છે. લગ્નની આખી પરંપરા, આપણે ત્યાં તો લગ્ન સંસ્કાર માનવામાં આવે છે, એની કેટલી મોટી જવાબદારી છે, કેટલી મોટી વફાદારી નિભાવવાની પ્રતિજ્ઞા છે. ધર્મે ચ અર્થે ચ, સપ્તપદીના મંત્રો, ધર્મે ચ અર્થે ચ કામે ચ નાતી ચરામી, નાતી ચરામી, સપ્તપદીના વૈદિક મંત્રો જુઓ. હું ધર્મના માર્ગમાં તમારી સાથે રહીશ, અતિક્રમણ નહીં કરું. અર્થ એટલે પૈસાની બાબતમાં હું તમારું અતિક્રમણ નહીં કરું, કામ વિષય એની મર્યાદામાં પણ હું તમારું અતિક્રમણ નહીં કરું. આ વૈદિક સપ્તપદીના મંત્રો, લગ્નની આખી પ્રથા, રિવાજ, સિસ્ટમ, મેં કીધું ને ખબર વગર લોકો પરણી જાય એવું લાગે છે વધારે આજે, એટલે પ્રોબ્લેમ થાય છે. થોડું જાણી, થોડું વાંચી, થોડું શીખી, એટલે જો અમેરિકાવાળા ડાયા થઈ ગયા. હવે 25 વર્ષે પપ્પા કહે ને દીકરા પરણવું છે, ના ના ડેડી વેઇટ કરો, હજી 28 થાય દીકરા આવે તારો ટાઈમ પૂરો થાય, ડેડી એ તમે ડોન્ટ ડિસ્ટર્બ મી, લેટ મી થિંક. 30 વર્ષે 32 વર્ષે વિચાર 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 કરી 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 પછી જે કરે તે, પણ હવે લોકો ઉતાવળ નથી કરતા, ટૂંકમાં એવું લાગે છે. જૂના સમયમાં તો એટલી બધી ઉતાવળ કરી નાખે, ઓહો હો, કાંખમાં તેની પરણાઈ દે, બોલો. ઉતાવળથી પરણે અને નિરાતે પસ્તાય જીવનભર. પછી લગ્ન સંસ્કાર કેવો હોય, વૃત્તિ વિવાહની આપણે કથા કરી લઈએ, અહીંયા અમેરિકામાં કદાચ બધા ભક્તોને ખબર હશે, બહુ સરસ કથા, એટલી સરસ કથા. લગ્ન એટલે શું, લગ્ન કેવી રીતે કરવા, જગતના લગ્ન હોય ભગવાન સાથેના લગ્ન, આ બંને લગ્નની આખી રીત નિષ્કુળાનંદ સ્વામીએ વૃત્તિ વિવાહ નામના ગ્રંથમાં એક ત્યાગી માણસ, એક વૈરાગી માણસ લગ્ન ઉપર આટલું સરસ કાવ્ય લખે, કલ્પનાતીત વસ્તુ લખી છે. કદાચ ભગવાન સાથે નહીં પણ લગ્નમાં, જગતમાં લગ્ન કરવા હોય ને તો આ વૃત્તિ વિવાહ ગ્રંથ એકવાર વાંચી લે ને તો ભૂલો ના પડે, ભૂલ તો ના જ થાય એની. ક્યાં ભૂલ થાય છે? વર્ણને અનુરૂપ, આશ્રમને અનુરૂપ કન્યા સાથે લગ્ન કરવા,
રૂચિ જોઈને, એનું ચહેરો જોઈને, એનું રૂપ જોઈને, એની સકલ જોઈને લગ્ન કરવા એવી ક્યાંય શાસ્ત્રમાં મર્યાદા નથી કરી. કળિયુગના લક્ષણમાં લખ્યું, દાંપત્ય ભી રૂચિ. લગ્ન જીવનમાં રૂચિ એ જ માત્ર કારણ બની જશે અને એને લીધે આજે લગ્ન જીવન કથળાતું જાય છે દિવસે દિવસે. એમાં પતન, એમાં પડતું ચારે બાજુ તમે જુઓ તો પછી દીકરા દીકરીની શું દશા થાય. અમેરિકાનો મને ખબર નથી રિપોર્ટ અત્યારે એક્ઝેક્ટ યાદ નથી, અમેરિકામાં એવું કહેવાય છે લગભગ 50 કે 60% છોકરાઓને ખબર નથી હુ ઇઝ માય રિયલ ફાધર, હુ ઇઝ માય રિયલ મધર. અમેરિકામાં તો શબ્દ છે કેટલા આ કળિયુગના કેટલા ખતરનાક. આનાથી વધારે કળિયુગ કયું? રિયલ ફાધર, બાયોલોજીકલ ફાધર, સ્ટેપ ફાધર, અમે વાંચ્યું છે એટલે કહું છું. અમેરિકાના છોકરાઓને મેં પૂછ્યું, છોકરાઓ કે સ્વામી સ્કૂલમાં કોઈકને એમ કે હુ ઇઝ યોર સ્ટેપ ફાધર, હુ ઇઝ યોર રિયલ ફાધર, અને આપણે કે ના ના વી હેવ, અમારે તો એક જ બાપ છે, ત્યારે એક બાપ સાંભળીને બીજા છોકરાને એમ થાય આપણી મસ્કરી કરે, એક જ બાપ તારી પાસે. આટલી હદ સુધી કળિયુગ જતો રહ્યો છે. આમાં ક્યાં લગ્ન જીવનની વાત કરવી, ક્યાં આમાં માણસના ઉદ્ધારની વાત કરવી, આમાં ક્યાં પિતૃભક્તિની માતૃભક્તિની વાત કરવી. આ તો જેને કહેવાય ને લવ અને કુશ જેવા દીકરાને જન્મ આપવો હોય તો પેલા પિતાએ રામ અને સીતા જેવું જીવન જીવવું પડે, સીતા જેવી પત્ની જેને જોતી હોય અને પેલા રામ જેવું થવું પડે તો સીતા મળે ને. આ શાસ્ત્રની મર્યાદાઓ છે. બીજી કઈ મર્યાદા? પોતા કરતા ઉંમરમાં નાની હોય, સર્વ પ્રકારે અનિંદિત હોય અને પવિત્ર ધર્મ ધારી રહ્યો હોય, ધારણ કર્યો હોય. ત્રણ મર્યાદા બતાવી. એવી કન્યાનું પાણી ગ્રહણ કરવું, લગ્નનું જ એક નામ છે પાણી ગ્રહણ. પાણી એટલે થાય હાથ સંસ્કૃતમાં, અને ગ્રહણ એટલે હાથ ઝાલવો, એટલે હસ્તમેળાપ છે ને લગ્નમાં, છેલ્લે હસ્તમેળાપ થયો એટલે પૂરું. લગ્નનું જ નામ છે પાણી ગ્રહણ. એવી કન્યાનું પાણી ગ્રહણ કરવું એટલે એવી કન્યા સાથે લગ્ન કરવા. કેવી સરસ મર્યાદાઓ છે. ઉંમરમાં નાની, હવે તો કંઈ જોતા નથી, નાની કે મોટી, લાંબી કે ટૂંકી, કંઈ જોતા નથી. બોલો, ચિંગોડા જેવું ચાલી લાવે. હે, અમે ફોરડા ગયા, એ કરી ભગત બિચારા એટલા બધા દુઃખી, એટલા બધા દુઃખી. મેં કીધું કેમ, મને કે સ્વામી અમારા અમારા અહીંયા મંદિરના એક મેન કાર્યકર્તા અને બે દીકરી હતી ને કંઈ ડોક્ટર થતી હતી ને આમ કંઈક હતું ને આમ હતું, એટલે મેં કીધું ભાઈ તમારા, અરે સ્વામી આવા મોટા આગેવાન હરિભગત અને બોલો કાળિયાન લઈને ભાગી ગયા, હે તમે વિચારો તો ખરા. આ અમેરિકાની સત્ય ઘટના. એક બહુ મોટું મંદિર, એના બહુ મોટા વક્તા કથાકાર, અમેરિકાના ફેમસ કથાકાર, અમેરિકાની ચેનલ પર એની કથા આવે. કેવી જ્ઞાતિમાં એની દીકરી જતી રહી, કથાકાર કોઈને મોઢું ના બતાવી શકે. પણ આ બધાના પાયામાં માણસે પોતે પોતાના જીવનથી સુધારાની શરૂઆત કરવાની જરૂર છે. વાણીથી નહીં, વર્તનથી. જગતની સુધારણા, બહુ સરસ કોઈ કવિ લખ્યું છે, જગતની સુધારણા જાતની સુધારણાથી શરૂ થાય છે. આજની આખી દુનિયાની મોટી મુસીબત, બાપ એવું ઈચ્છે દીકરો સુધરે, દીકરો એવું ઈચ્છે બાપ સુધરે, આમાં કોઈ સુધરવા નથી, બધા બગડવાના જ છે. એટલે આવી કન્યા હોય એની સાથે લગ્ન કરવા. શાસ્ત્રની કેટલી સરસ મર્યાદાઓ છે. ધર્મદેવ ભક્તિ માતાની કથા શ્રીમદ સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણમાં આવે છે. લગ્ન જીવન, દાદા ખાચર અને જસુબાનો લગ્ન સંસ્કાર શાસ્ત્રમાં લખ્યો છે. લીલામૃતમાં પણ વિસ્તારથી વર્ણન આવે છે. મને લાગે 2-4 દિવસ પહેલા શ્રીજી સ્વામી એકવાર વાત કરી હતી, હમણાં ચાલતો હતો ને કઈ, યા દાદા ખાચરના પહેલા લગ્નની વાત હમણાં જ 2-4 દિવસ પહેલા સવારની કથામાં શ્રીજી સ્વામી વાત કરી હતી. સરસ શિવ પાર્વતીની કથા, સીતારામની કથા. જવાબદારી અને વફાદારીનું જીવન છે. મોજ શોખ, વિષય વૈભવ, વિષય વિલાસ એનું જીવન નથી. એટલા માટે તો આજનો માણસ થોડા દિવસ માટે સ્વર્ગનું સુખ ભોગવે અને થોડા દિવસ પછી નરક કરતા ભૂંડી હાલત, કીડા કરતા ભૂંડી જિંદગી જીવે છે, જોઈએ છીએ. પેલી વાત નથી હસવાની ખાલી, કે પતિએ પત્નીને કીધું કે આપણું હવે સમર બ્રેક આવે છે, વેકેશન આવે છે, તો ક્યાં ફરવા જશું. પત્નીએ ડિમાન્ડ કરી જ્યાં તમે ક્યારેય ન લઈ ગયા હોય ને, હું ક્યારેય ગઈ જ ન હોય ને એવી જગ્યા વખતે લઈ જજો. દર વર્ષે 8-10 વર્ષથી જુદી જુદી પ્લેસ નક્કી કરે, ભાઈ આ જગ્યાએ આ જગ્યાએ,
આવતી એકદમ ટોટલી ન્યૂ, ક્યારેય ગયા ન હોય એવી મને જગ્યાએ લઈ જાય, હું ક્યારેક ગઈ ન હોય એવી જગ્યાએ. પતિ પત્નીનો હાથ જાલી અને રસોડામાં લાવ્યો કે 10 વર્ષથી આમાં ગઈ નથી, હવે અહીંયા જાતું. આ થાક્યો રસોઈ કરી કરીને, કા છૂટા છેડાવે ને કા રસોડું ચાલુ કરાવે છે આવી દશા. આ તમને હસવું આવે, જો કે તમે હસતો, તમે હસો છો એટલે સ્વીકાર કરો છો એમ કે આ વાત સાચી જ છે. એક બહુ સારા હરિભગત, હું નામ દઉં તો ઘણા બધા ઓળખી જાય, એના ઘરમાં એવો પ્રોબ્લેમ હતો પતિ પત્નીમાં. બહુ વર્ષો પછી ખબર પડી એના ઘરની વાત વિકીલીકની જેમ લીક થઈ કે ઘરમાં છેલ્લા આટલા વર્ષથી આ પુરુષ જ રસોઈ કરે છે, પત્ની ક્યારે રસોડામાં જતી એને આવડતી જ નથી રસોઈ, બોલો. પણ લગ્ન પહેલા પૂછ્યું હોય એટલે તો કંસાર બનાવવાનો રિવાજ છે. જ્યાં થાય પેલો કંસાર ત્યાં મીઠો થાય સંસાર. અઘરામાં અઘરી વાનગી પેલા બનાવડાવે, ભાઈ આવડે જ તને. આ તો લગ્ન થાય પછી પાકશાસ્ત્ર લેવા જાય બે જણા, અને પુરુષ પછી વાંચીને સંભળાવે, પ્રેક્ટિકલ કરીને બતાવે કે જો આમ પૂરી થાય. એમાં કઈ જિંદગી પૂરી થાય કે અધૂરી? એટલા માટે સાવધાન રહેવાની જરૂર તો છે ને છે. કઈ વાંધો નહીં, તમે પડી ગયા વાંધો નહીં, પણ તમારા દીકરાને તમે કહી શકો ને ભાઈ બેટા આટલું આટલું કરજે. આપણા ગુરુકુલના 2-3 દાખલા કહું. વિજય રાખોલિયા ડોક્ટર થાય, ગુરુકુલનો પહેલો વિદ્યાર્થી ડોક્ટર ડેન્ટિસ્ટ થાય, મધ્યમ પરિવારનો દીકરો, બહુ સારો સંસ્કારી છોકરો. એને લગ્ન માટે એના સમાજની બહુ સારી એક કોઈ દીકરી અમેરિકા એટલાન્ટા, એ પરિવારને પણ ગુરુજીને મેં સંતો ઓળખીએ, સામેથી ડિમાન્ડ ઓફર આવી. અમેરિકાનું ઘર, જાહોજલાલીથી છલકતું ઘર, શાસ્ત્ર ના પાડે છે, ક્યાં ક્યાં રોકે છે, એટલે બધી રીતે વાત ગમી. એટલે પણ વિજય તો ગુરુકુલનો વિદ્યાર્થી, એણે નક્કી કરેલું કે હું જે કરીશ ગુરુજીની આજ્ઞાથી. ગુરુજીને પૂછ્યું કે ગુરુજી આવી રીતે આ પરિવારની વાત આવી છે ને, એ પરિવાર એમ કે છે ગુરુજી પણ ઓળખે છે? ગુરુજી કે હા, બહુ સુખી હતો બીજો પતિ માણસો. એના ભાઈની દીકરી એ લગ્ન માટે વાત આવી છે. ગુરુજી કે વિજય તારી શું ઈચ્છા છે? ગુરુજી તમે કેમ? ગુરુજી કે જો આપણે અમેરિકા નહીં જોવાનું, આપણે પૈસા નહીં જોવાના, બરાબર? તું સામાન્ય કુટુંબનો છે, મધ્યમ કુટુંબનો છે, શાસ્ત્ર પ્રમાણે તો એવું લખ્યું પોતા કરતા ઓછા પૈસાવાળી એટલે ગરીબ કન્યા લેવી, ગરીબ ઘરની લેવી, પોતા કરતા ઉંમર નાની હોય, બરાબર, પોતા કરતા ગરીબ ઘરની હોય એવી કન્યા સાથે લગ્ન કરવા. આ અતિ સમૃદ્ધ કન્યા સાથે લગ્ન કરે પછી ભટરીઓ જ થાય ને અમેરિકા, એનું શું થાય? ભટરીયામાં સમજો ને તમે, આ તો સાહિત્યકારનો શબ્દ છે, કોઈ માફ કરે મને. પાલતુ કૂતરો હોય ને જેના ગળામાં પટ્ટો હોય એના માટે સાહિત્યકારોએ વાપરેલો. પછી આવે અહીંયા અને પપ્પા પપ્પા કરતો હોય પણ 5 વર્ષે તોડ પડે, પપ્પા નથી આ તો એના સસરા છે. ગુરુજીએ કીધું વિજય આવું છે એટલે તું તારા મમ્મી પપ્પાને પૂછી લે. એના મમ્મી પપ્પા તો ગામડે રહેલા, એ કે ભાઈ અમે તો ગામડે, અમને અમેરિકા બમેરિકા ફાવે નહીં, અમે તો અહીંયા જ રહેશું. વિજય લગ્ન નક્કી થવાના છે, કન્યા સાથે શરત મૂકી કે જો મારા મમ્મી પપ્પા ગામડે રહેવાના છે ને એની ઈચ્છા અમેરિકા આવવા નથી, તો તારી એવી તૈયારી ખરી કે ગામડે રહેવું પડે તો રહેવાની તૈયારી ખરી? પેલી કન્યાના પિતાએ ના પાડી, નહીં ભાઈ લગ્ન કરીને તું અમેરિકા વહેલો આવી જા, આપણે તારા માટે મોટું દવાખાનું કરી દઈએ. છોકરાએ ના પાડી દીધી, ઘસીને વિચારો તમે, છોકરાએ ઘસીને ના પાડી દીધી. ડેન્ટિસ્ટ થયેલો ડોક્ટર, ડોક્ટર થયેલો છોકરો આટલો ક્વોલિફાઈડ નહીં, પૈસામાં લલચાણો નહીં, અમેરિકાના વૈભવમાં લલચાણો નહીં. માતા પિતાની સેવા કરવી છે, માતા પિતાની સેવા થઈ શકે એમ હોય તો લગ્ન કરવું. બીજો દાખલો આપો, આપણા લાલુ ભગત પંકજભાઈના દીકરા, એના લગ્ન અમેરિકા થયા, શ્રુતિભગત જાણે છે ટેક્સાસમાં. એણે પણ લગ્ન પહેલા શરત કરેલી કે લગ્ન કરીએ અમેરિકા, પણ એ શરતે કે ઇન્ડિયા રહેવું પડે મારી સાથે, મમ્મી પપ્પાની સેવા કરવી પડે તો. અને એ શરતે લગ્ન થયા ને એ શરતે એને ઇન્ડિયા જ રાખ્યા. જો આવે દે છે અમેરિકા ફરવા આવવા દે એકાદ મહિનો, બાકી ઇન્ડિયા જ રહેવાનું. ગ્રીન કાર્ડ મળેલું પાછું આપી દીધું સરકારને કે તમારું ગ્રીન કાર્ડ અમારે ના જોઈએ. મમ્મી પપ્પાનો એક ને એક દીકરો, મમ્મી પપ્પાને અમેરિકા ફાવતું નથી, દીકરાની પહેલી ફરજ તો માતા પિતાની સેવા કરવી છે ને. હવે આવા લગ્ન જીવન થાય ત્યાં દીકરાઓ કેવા હોય તમે જુઓ, કલ્પના કરો.
એક દિવસ બે પધરામણી થઈ. ગુરુજી સાથે અમે સંતો સવારે 8 વાગે એક પધરામણી કરી. એ પધરામણી કરીને પછી અમે વડોદરા ગુરુકુલ આવ્યા. ત્યાંથી પછી બીજી પધરામણી કરી. બીજી પધરામણી કરી અમે નીકળ્યા. 2 કરોડોપતિ માણસ, એક બહુ બીમાર હતા અને એકના ઘરે કંઈ પ્રસંગ હતો, બેયના ઘરે પધરામણી કરીને અમે નીકળ્યા. ગુરુજીએ ગાડીમાં એક સરસ વાત કરી, બે બિલ્ડર છે, બે પૈસાવાળા છે, બેયના ઘરે એકને એક દીકરો છે, બેયની ઉંમર લગભગ સરખી છે, પણ ગુરુજી કે આકાશ પાતાળ જેટલો ફેર છે, આકાશ પાતાળ જેટલો. એક બાપના હૈયામાં એટલી શાંતિ છે, એ પંકજભાઈના ઘરે જ પધરામણી કરેલી, એક બાપના હૈયામાં એટલી બધી શાંતિ છે, દીકરાઓ કેવા, દીકરાના દીકરા પણ કેવા, એક બાપના હૈયામાં શાંતિ છે અને એક બાપના હૈયામાં અશાંતિ, બળતરા, ઉપાધિ સિવાય કંઈ નથી. કેમ? દીકરાઓ કેવા પાક્યા, કુપાત્ર પાક્યા. આના કરતા ન હોત તો પણ હવે કંઈ બોલવાથી થોડું થશે? હવે દીકરાઓ માથે પડે, માથે વાગે એવા થઈ ગયા, આટલે બોલો છો? એટલા માટે આ કથા ગ્રહસ્થ ભક્તોએ ખાસ કામ લાગે એવી છે. પોતા કરતા ઉંમરમાં નાની હોય, સર્વ પ્રકારે અનિંદિત એટલે કલંક વિનાની હોય, પવિત્ર ધર્મને ધારણ કરી રહી હોય અથવા ધારણ કરી શકે એવી હોય, આવા કુળમાં પાણીગ્રહણ કરવો એટલે કે લગ્ન કરવો, ન્યાય નીતિથી ધન કમાવવું, કેટલી સરસ વાત કરી. હવે આપણે થોડું ઉતાવળથી વાંચી લઈએ. એક બહુ સરસ હું વિષય લઈને આવ્યો છું આજે. હરિભાઈ કોઠારી ગુજરાતના એક બહુ સારા નામાંકિત ભારત દેશના સાક્ષર વ્યક્તિ, વિદ્વાન, એમણે સંબંધોનું ડાયાલિસિસ નામનો એક લેખ લખેલો બહુ વર્ષો પહેલા. સંબંધોનું ડાયાલિસિસ, ખાસ કરીને લગ્ન જીવન ઉપર શું આ માણસે વાત લખી, થોડા શબ્દો વાંચું. આમ તો બહુ વિસ્તારથી છે એટલે ટૂંકમાં ખાલી 2-3 લાઈન વાંચું છું, તમે સમજી જશો જે સમજ હું કહેવા માંગુ છું. એ કે આજે સમાજ જીવનની મોટામાં મોટી જો મુસીબત હોય તો એ છે ભાવ જગતને કેવી રીતે ખીલવવું. ભાવ જગત, આજનો માણસ, વચ્ચે વચ્ચેથી હું શબ્દો બધા સળંગ નથી વાંચતો, વચ્ચે વચ્ચે અમુક અમુક સિલેક્ટેડ લાઈન વાંચું છું. દાદા ધર્માધિકારીના શબ્દો એમણે લખ્યા છે કે આજના માનવ સંબંધો ભાવના શૂન્ય, મમત્વ રહિત અને કેવળ યંત્ર સંબંધો બન્યા છે. યંત્રયુગનો પ્રભાવ તો જુઓ કે માણસ માણસ મટીને યંત્ર જેવો બન્યો છે, એના સંબંધો પણ કેવા બન્યા છે? યંત્ર જેવા. જે સંબંધમાં ભાવના, જે સંબંધમાં મમત્વ, જે સંબંધમાં વફાદારી, જે સંબંધોમાં જવાબદારી હતી, એ ખલાસ થઈ ગયું. યંત્ર જેવા સંબંધો બન્યા. શરીરનો કચરો સાફ કરવાનું, કિડનીનું સહજ કાર્ય. આમ તો આપણું શરીર ચાલે છે, બ્લડ સર્ક્યુલેશન માણસ જીવે છે, ટોક્સિન બહાર નીકળવું જરૂરી છે, એ ટોક્સિનને બહાર કાઢવાનું કામ કિડની કરે છે. શરીરનો કચરો સાફ કરવાનું, કિડનીનું સહજ કાર્ય બંધ થાય ત્યારે એ કામ કરવા માટે ડાયાલિસિસ જેવા બાહ્ય ઉપકરણનો સહારો લેવો જ પડે તો જ જીવે માણસ. બસ એવી જ રીતે હવે જે વાત લખે છે ને, એવી જ રીતે આજના માનવ સંબંધોની સહજતા, ખરી વાત ને, આજના માનવ સંબંધોની સહજતા ખોવાઈ જાય ત્યારે તેમને ટકાવવા માટે તેમજ પ્રદૂષિત થતા અટકાવવા માટે અનેક પ્રકારની પદ્ધતિઓ અપનાવવી પડે. સંબંધોનું ડાયાલિસિસ, અત્યારે બધા સંબંધો ડાયાલિસિસ ઉપર જીવે છે એમ કહો તોય ચાલે. મેઘબિંદુની સંબંધોને રોજ રોજ ડાયાલિસિસ પર લઈ જવા પડે એ ગમતું નથી, પણ લઈ જવા પડે એ જ તો લાચારી છે. કદાચ, એક કવિ કેવું સરસ લખે કાવ્ય, કદાચ મૃત્યુનો કસબ મારા હાથમાં હોત, મૃત્યુનો કસબ મારા હાથમાં હોત તો ડાયાલિસિસની પડોજણમાં પડત નહીં. અમેરિકામાં 3 વર્ષ પહેલા અમે ભૂપાભાઈ વેસ્ટ વર્જિનિયાની મોટેલમાં ગયેલા, ઉતારો ત્યાં એમના ઘરે. સવારે વહેલા ભગત અચાનક જતા રહ્યા. જનરલી ક્યારેય પણ બહાર જાય સંતોને કહીને જ જાય. 10:30 આવ્યા. મેં કીધું, ભગત કેમ આટલા બધા તમે? મને કહેશો, મેં આજે મોટેલમાં બહુ તકલીફ થઈ ગઈ. શું થયું? એક માણસે ગોળી મારી, આત્મહત્યા કરી. મેં કીધું, આવું ભગત?
કઈ દુઃખી હતો? ના ના સ્વામી, બહુ પૈસાવાળો હતો, બહુ પૈસાવાળો હતો, ગોળી મારી આત્મહત્યા કરી. એટલે આશ્ચર્ય થાય ને. હા, કોઈ થાકેલો? પછી મેં કીધું, કઈ ખબર પડી કેમ મર્યો? હા સ્વામી, બધું ખબર પડી. પોલીસ બોલાવી, દરવાજો તોડ્યો, ખોલાવ્યો રૂમ. થયું એવું, બહુ વર્ષોથી એમની મોટેલમાં આવીને રૂમય ફિક્સ, જ્યારે આવે એક જ રૂમમાં ઉતરે. એ બહુ પૈસાવાળો માણસ મોટેલમાં ઉતરેલો. એણે મોટેલમાં ગોળી મારતા પહેલા એના ભાઈને ફોન કર્યો કે હું થાકી ગયો છું, બસ આજે છેલ્લો દિવસ છે, છેલ્લી તારી સાથે વાત કરું. પણ કેમ, હવે આની જોડે નથી રહેવું. પત્નીથી થાકેલો, પત્નીથી થાકેલા માણસે ગોળી મારી, મરી ગયો. એનો ભાઈ તો મૂંઝવણ કે હવે આને શોધવો કેવી રીતે. એટલે બહુ તપાસ કરી, તપાસ કરતા કરતા વાયાવાયને ખબર પડી આ મોટેલમાં જનરલી આ જગ્યાએ જાય તો ઉતરે છે. મોટેલનો નંબર ઓનલાઈન શોધી ડેસ્ક પર ફોન કર્યો, વહેલા સવારે ત્યાં મેસેજ આપ્યો જે મોટેલ પર હશે એને, અને એણે પછી ભૂપાભાઈને મેસેજ આપ્યો કે આવું થયું છે આ મોટેલમાં, દરવાજો પેલો ખોલતો નથી. એટલે ભૂપાભાઈ ગયા, પોલીસને બોલાવી, દરવાજો તોડ્યો, અંદર ગયા, ખરેખર એને ગોળી મારી આત્મહત્યા કરેલી. કોને લીધે? આ લખે છે, જો સાંભળો, જ્યારે આ કવિ લખે છે, જ્યારે, બહુ ગજબનું લખ્યું છે હા હરિભાઈ કોઠારીએ, કદાચ મૃત્યુનો કસબ મારા હાથમાં હોત તો ડાયાલિસિસની પળોજણમાં પડત નહીં. સંબંધોને ડાયાલિસિસ ઉપર જીવાડવા એના કરતા મરવું સારું છે. જ્યારે પ્રેમના પ્રતીક તરીકે સ્વીકારેલી બંગડી બેડી બની જતી હોય છે અને છેડા છેડી જ ગળાનો ફાંસો બની જતી હોય છે, ત્યારે ફરિયાદ કોને કરવી? આજે એમ જ છે ને, તમે જુઓ તો નથી સાચ વાત સાચી? અમે હમણાં પૂના ગયા, પૂના ગયા, નવરાત્રિના દિવસો નજીક હતા, અને બન્યું એવું કે ચારે બાજુ લાઇટિંગ લાઇટિંગ બધે દેખાય, પણ અમે જે બહુ મોટા કોમ્પ્લેક્સમાં ઉતરેલા એ કોમ્પ્લેક્સમાં આસપાસ કંઈ લાઇટ ચાલે નહીં. એટલે મારું ધ્યાન તો ગયું નહીં, પણ મેં વાત કરી, મેં તો આટલી બધી આ નવરાત્રી ઉપર જુઓ તો ખરા, કેટલી બધી ઉપાધિ, ગુરુજી પણ પછી આવેલા છેલ્લે દશેરાના દિવસે, મેં તો આટલી બધી રોશની બધે બાજુ. એટલે હું એમાં સાંજે પધરામણી સભા કરી મેં ઘરે આવ્યા, મેં તો અહીંયા બહુ સારું છે, મેં તો અહીંયા જો કંઈ આ ધમાલ બમાલ નથી. ત્યારે ગાડી ચલાવનારા હરિભગતે વાત કરી કે સ્વામી, આ કોમ્પ્લેક્સમાં એટલા માટે આ વર્ષે નવરાત્રી નથી, આ કોમ્પ્લેક્સમાં એટલા માટે આ વર્ષે નવરાત્રી નથી કે ચાર દિવસ પહેલા જ આખું કોમ્પ્લેક્સ બનાવનાર જે માણસ હતો, એનો પ્રેસિડેન્ટ, પૈસાવાળો માણસ, એનું આ ઉપર દેખાય છે મકાન લાઇટવાળું, હા, એ મકાનમાં એની પત્નીએ ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. ઘર ઘર કી કહાની આત છે, બચવા માટેનો એક જ ઉપાય છે, શાસ્ત્ર પ્રમાણે ચાલીશું તો જ સુખી થશું. કોઈક સદગુરુ સમર્થ માથે હશે, એની આજ્ઞા પ્રમાણે જીવીશું તો જ આપણે સુખી થશું. કેટલા દાખલા તમને આપવાના, થોડું વાંચી લઈએ. એટલા માટે આ શાસ્ત્રની વાત યાદ રાખજો, દીકરાઓને પણ પ્રેમથી શાસ્ત્રની વાત સંતો દ્વારા, સંતો પાસે લાવીને સમજાવવી. ઘણીવાર પ્રોબ્લેમ બનતા હોય છે, દીકરાઓ મર્યાદા તોડી નાખતા હોય છે, પણ એવા સમયે માતા પિતાએ ધીરજ રાખવી. ભગવાન ઘણી વાર સારું કરતા જ હોય છે, ધીરજથી બાજી સુધરી જતી હોય છે. સ્નાન, ત્રણ વાર સંધ્યાવંદન, ગ્રહસ્થ ભક્તોએ શું કરવું? આવી કન્યા સાથે લગ્ન કરવા, ન્યાયનીતિથી ધન સંપાદન કરવું, સ્નાન, ત્રણ વાર સંધ્યાવંદન, હોમ, પિતૃતર્પણ, ગાયત્રીનો જપ, વિષ્ણુની પૂજા, વેદનો પાઠ, વૈશ્વદેવ, આટલાને પોતાની શક્તિ અનુસારે પ્રતિદિન કરવા. જ્યારે કોઈ આપતકાળ આવે ત્યારે તે કર્મની રીત તે પ્રમાણે કરવી, અર્થાત આપતકાળની સ્થિતિમાં મધ્યાહ્ને કરવાની સંધ્યા પ્રાતઃકાલમાં તત્પર થઈને કરવી. પ્રાતઃકાલની સંધ્યાને મધ્યાહ્ને કરવી અને સાયંકાલની સંધ્યાને મોડી રાત્રે કરવી. કદાચ બીમાર હોય, તકલીફ હોય ત્યારે આગો પાછો સમય થાય ક્રમ, તો ભગવાન માફ કરે. સંધ્યાવંદન, ગાયત્રીનો જપ અને વિષ્ણુની પૂજા, આટલા કર્મને બ્રાહ્મણે અવશ્ય કરવા. ગ્રહસ્થ બ્રાહ્મણ ચાર વેદને ભણ્યો હોય પણ જો સંધ્યાવંદનાદિક કર્મ ન કરતો હોય તો તેને શુદ્રના સમાન ગણવો, તેમાં કોઈ સંદેહ નથી. એટલે કે પૂજા નથી કરતો તે બ્રાહ્મણ છે તો પણ શુદ્ર છે. વિપ્રે સ્નાન કર્યા પછી ધોયા વિનાના સુતરાઉ વસ્ત્રને અડવું નહીં.
ઓકે, તેમજ સ્નાન કર્યા વિનાના મનુષ્યને પણ અડવું નહીં, કારણ કે પોતે સ્નાન કર્યું હોય એટલે સુતરાઉ કપડાં જે હોય એને બીજા અડ્યા હોય એટલે એ કપડું પાછું અપવિત્ર જ ગણાય. ભગવાનની પૂજા કર્યા પછી અડવું, જેમ સંતો સોળે હોય તો સોળે થયેલા સંતો સુતરાઉ કપડાને ન અડે. ઊનનું ચાલે, બીજું રેશમી ચાલે, સુતરાઉ કપડું અપવિત્ર હોય છે, અપવિત્ર રહે જ છે, એમાંથી અપવિત્રતા નીકળતી નથી, એટલે એને અડવાથી આપણે પણ અપવિત્ર થઈએ. સ્નાન કર્યા વિના બીજા મનુષ્ય હોય એને પણ અડવું નહીં. આપણે સ્નાન કર્યું પણ બીજો સ્નાન વગરનો છે એને અડીએ તો આપણે પણ અપવિત્ર થઈએ, એટલે પૂજા કરવાના અધિકારી રહેતા નથી. કારણ કે સ્નાન કર્યા વિનાનો પુરુષ અપવિત્ર કહેવાય છે. સુતરાઉ વસ્ત્ર જે ધોયેલા હોય તેને અડવું, પણ ધોયેલાને ક્યારેક, પણ વગર ધોયેલાને તો ક્યારે અડવું નહીં. આવી બધી બ્રાહ્મણોની રીત છે. આ બ્રાહ્મણો માટે, કેમ કે સંધ્યા વંદન કરતા હોય એટલા માટે, બ્રાહ્મણ જે ગ્રહસ્થ થાય એના માટે તમારા માટે થોડી છૂટ આપી, એટલે બધી છૂટ નહીં, માપે છૂટ રાખજો. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જે દ્વિજ કહેવાય છે તે ત્રણ વર્ણના ગ્રહસ્થોએ વિવાહને સમયે અથવા પિતાની મિલકતની ભાઈઓમાં વહેંચણી કરવામાં આવે ત્યારે યજ્ઞ થઈ શકે, ધનધાન્યાદિક શક્તિનો સંભવ હોય તો નિત્ય હોમ કરવા માટે અગ્નિને સ્વીકારવો. હવે એવું છે, લગ્નના સમય યજ્ઞ કરે, તમને ખબર છે બરાબર. એવી રીતે આપણે ત્યાં જૂના સમયમાં ભાઈઓ ભાઈઓની મિલકત વેચવામાં આવે ત્યારે ઝઘડાઓ થતા, એટલે અગ્નિની સાક્ષી રાખી, અગ્નિ પ્રગટાવી, હોમ કરી અને અગ્નિની સાક્ષીએ બધું વેચવામાં આવતું, એવો રિવાજ હતો. એટલે કહે છે, ધન ધાન્યાદિક શક્તિનો સંભવ હોય તો નિત્ય હોમ કરવા માટે અગ્નિને સ્વીકાર કરવો. અગ્નિનું સ્થાપન કરીને શ્રદ્ધાભાવથી સમયને અનુસાર નિત્ય હોમ કરવો. વળી પોતાના પોષ્ય વર્ગ, માતા પિતા ગુરુ અને પુત્રાદિકનું અન્ન વસ્ત્ર આદિ કે કરીને પોતાની શક્તિ પ્રમાણે ઉદાર ભાવથી પોષણ કરવું ગ્રહસ્થોની ફરજ છે. ગ્રહસ્થાશ્રમના ધર્મમાં એક બહુ મોટી વાત આવે છે, કલમ માતા પિતાનું અને ગુરુનું અને સંતોનું પોષણ એને કરવાની જવાબદારી છે. જેનાથી દુઃખ થાય એવું હોય તે લગારેક પણ ન કરવું. માતા પિતાને ગુરુને દુઃખ થાય એવા કર્મનો ત્યાગ કરવો. પોતાને ઘેર જે કોઈ અતિથિ આવે તેને અન્ન જળ અને વસ્ત્ર આદિ કે કરીને પોતાની શક્તિ પ્રમાણે દયાળુ ભાવે સંતોષ કરાવવો, અતિથિનું સ્વાગત કરવું. પ્રતિદિન સાધુનો સમાગમ સારી રીતે કરવો ગ્રહસ્થ ભક્તો માટેની આ ખાસ ટકોર છે. કારણ કે સાધુનો સમાગમ કરે તો આવી વાત ખબર પડે, આવી વાત સાંભળી હોય તો ક્યારેક જીવનમાં ખાડામાં પડતા બચી જાય. ભગવાનની નવ પ્રકારની ભક્તિ પણ ઘણા જ ભાવથી કરવી. ખૂબ સરસ લખ્યું છે. નિત્ય નિત્ય પ્રતિ સાધુ કેરા, સમાગમ તાકુ કરે ઘનેરા, નવ પ્રકાર કરી હરિ કેરી, ભક્તિ જો તાકુ કરે ઘનેરી. ભગવાનની ભક્તિ ઘણા ભાવથી કરવી. ગ્રહસ્થ દ્વિજોએ, એટલે ગ્રહસ્થ ભક્તોએ, કુસંગનો સંસર્ગ ક્યારેય રાખવો નહીં. મૂર્ખ માણસની જેમ ઘર સંસારમાં આસક્તિથી બંધાઈ જવું નહીં. સત્ય અસત્યની અથવા બંધન મોક્ષની વિવેકરૂપ સમજણથી ઘરની આસક્તિને ટાળી નાખવી. શબ્દો તો જુઓ, આ એક શબ્દ ઉપર કેટલું વિચારી શકાય. સત્ય અસત્યની અથવા બંધન મોક્ષની વિવેકરૂપ સમજણથી ઘરની આસક્તિને ટાળી નાખવી અને નિર્ધાર કરીને ભગવાનમાં જ દ્રઢપણે આસક્તિ કરવી. ઘર સંસારમાં બંધાઈને ન રહેવું, આ મૂળ આજના પ્રોબ્લેમ છે ને, અતિ આસક્તિના પ્રોબ્લેમ છે. એટલી બધી આસક્તિ થઈ જાય છે, એટલી બધી આસક્તિ. અત્યારે આખી દુનિયામાં, અમેરિકામાં બહુ મોટા પાયે સંશોધન ચાલે છે સક્સેસફુલ મેરેજ લાઈફ માટેના. આજે મેં થોડું વાંચ્યું, અમેરિકામાં બહુ મોટા પાયે રૂલ્સ ફોર 10 રૂલ્સ ફોર એ સક્સેસફુલ મેરેજ,
સફળ જીવન લગ્ન જીવન માટેના 10 નિયમો આ બધાએ મને આ બધા શાસ્ત્ર પ્રમાણેના જ છે, બધા મેં વાંચ્યા. એટલા બધા આ પ્રસિદ્ધ અને પોપ્યુલર થયેલા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, થોડા વાંચું છું. અમેરિકામાં રહેનારા, અમેરિકન કલ્ચરને જ માનનારા, આ તો બધી જૂની વાતો થઈ ગઈ, હવે એ પ્રમાણે કંઈ બધું કરવા જઈએ, વર્ણ જોવા જઈએ, આશ્રમ જોવા જઈએ, શાસ્ત્રોની મર્યાદા જોવા જઈએ, તો ક્યાં કોને મળે? ભાઈ ડાળે લટકે જ નહીં, કુવારા મરે. આવું માનનારા જે હોય એના માટે જુઓ કેટલી સરસ વાત કરી છે. નેવર બોથ બી એંગ્રી એટ ધ સેમ ટાઈમ. સુખી થવાની ચાવી, સમજી ગયા ને તમે? અંગ્રેજીમાં જ વાંચું છું. નંબર 2, નેવર એલ એટ ઈચ અધર અનલેસ ધ હાઉસ ઇઝ ઓન ફાયર. બૂમો પાડજો એકબીજા ઉપર, ઘર સળગે તો જ, બાકી ક્યારેય બૂમ પાડતા. એક ગરમ તો બીજો નરમ, આમ જો ચાલે તો જ સંસાર ચાલે. આ શાસ્ત્રોની વાતો તમે જો અંગ્રેજી વાળા સ્વીકારી કેવી રીતે. નંબર 3, ઇફ વન ઓફ યુ હેઝ ટુ વિન એન આર્ગ્યુમેન્ટ, બહુ સરસ આ શબ્દો અંગ્રેજીના એટલા પરફેક્ટ લખાયેલા છે. ઇફ વન ઓફ યુ હેઝ ટુ વિન એન આર્ગ્યુમેન્ટ, લેટ ઇટ બી એટ યોર મેટ. ઘરમાં તો આમ જ ચાલે. આ કહેવા એમ માગે છે કે તમારે તમારા પરિવારમાં જીતવું હોય તો તમે સામેવાળાને જીતવા દેજો, તો તમે જીતશો. વચનાવર્તમાં શું આવ્યું? સાધુની આગળ તો હારીને રાજી થવું, આવ્યું કે નહીં? સારંગપુરનું બીજું, આ વચનામૃતની બધી વાતો સીધી જ છે કે નહીં? આમાં તમે સાધુ પાસે ના શીખો, સંસારમાં તો શીખો એટલું, તો એ તમારી ગાડી બરાબર. પેલો કે તું ખોટી, પેલો કે તું ખોટો, હે તો બે લખોટા જેવા છૂટા પડે. નંબર 4, ઇફ યુ હેવ ટુ ક્રિટિસાઇઝ, ડુ ઇટ લવિંગલી. કોઈક વાત તમને ગમતી નથી, ટકોર કરવી છે તો પ્રેમથી કહેજો. કહેશો હળવાશથી તો બચશો કડવાશથી. હે કૂતરી જેવી છે તું, તારી માએ મીઠું નાખ્યું નથી. તને ક્યાં ઘરમાં ગાલી, હે? હવે તો આવી જ ગઈ, હવે તો જે ગણો તે બરાબર. લવિંગલી કેટલો સરસ શબ્દ વાપર્યો. હા, હમણાં બે અમે ઇન્ડિયા તો બહુ સારા સારા થોડા પુસ્તકો વાંચ્યા, બહુ ગજબની વાતો હોય છે શાસ્ત્રોમાં. ખરેખર આપણી બધી માન્યતા સાચી નથી જ હોતી, હું તો માનું જ છું. અને 100% જે દિવસે માણસ પોતે સુધરવાની શરૂઆત કરે ત્યારે આખી દુનિયા સુધરતી દેખાય, આવું મારો અનુભવ છે. અમે એક મુસ્લિમ સમારોહમાં, બહુ મોટો સમારોહ હતો, વાહિદ અલી બાબા અને શેખ સુફી સંત મક્તમ અલી બાબા, બહુ સારા એક ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ મુસલમાનોનું ચાલે છે. આપણા ગુરુકુલમાં પણ એ મુસ્લિમ સાધુ આવી ગયા છે. ગૌશાળાના ઓપનિંગ વખતે ગુરુજીએ આમંત્રણ આપેલું. વાહિદ અલી બાબા અને મક્તમ અલી બાબાના એ સમારોહમાં ઘણી વખત આપણે નથી જાણતા હોતા, એના માટે આપણને બે સમજણ, પોઝિટિવ પણ ઘણી વખત ખોટી હોય, નેગેટિવ પણ ઘણી વાર ખોટી હોય. કેટલી સરસ વાત, ઇફ યુ હેવ ટુ ક્રિટિસાઇઝ ડુ ઇટ લવિંગલી. નંબર 5, નેવર બ્રિંગ અપ મિસ્ટેક્સ ઓફ ધ પાસ્ટ, ભૂતકાળને વારંવાર વાગોળશો નહીં. નંબર 6, નિગ્લેક્ટ ધ હોલ વર્લ્ડ રાધર ધેન ઇચ અધર. તમારે કોઈને ખરાબ કેવું હોય ને તો શરૂઆત એમ કરો, જમાનો બગડી ગયો છે એટલે સામેવાળું પાત્ર સમજી જ જશે ઓટોમેટિક. પણ સીધું ન કહેવાય, શું કહેવાય? સીધું ન કહેવાય, તમે બગડી ગયા છો, જમાનો બગડી ગયો છે. દુનિયાથી શરૂ કરો તો બધું સીધું. એટલે આ દુનિયામાં કે ને જમાનો ખરાબ છે, જમાનો બગડેલો છે. ટૂંકમાં સીધો એટેક ન કરો, ટૂંકમાં કોઈ પણ વ્યક્તિ ઉપર. નંબર 7, આ બહુ ડીપમાં છે પણ બહુ અત્યારે તમને ટૂંકમાં વાંચી સંભળાવું છું. મેન સૂત્રો, નેવર ગો ટુ સ્લીપ વિથ એન આર્ગ્યુમેન્ટ અનસેટલ્ડ. કોઈ વાતનું સમાધાન ન થાય ત્યાં ઊંઘી ના જાઓ, અધૂરી વાત લટકતી મૂકીને ઘરમાં આવું ન ચાલે. નંબર 8, એટ લીસ્ટ વન્સ એવરી ડે ટ્રાય ટુ સે વન કાઇન્ડ ઓર કોમ્પ્લિમેન્ટરી થિંગ ટુ યોર લાઇફ પાર્ટનર. દિવસમાં એકવાર ઓછામાં ઓછું તમારા જીવનના સહભાગી માટે કંઈક સારી વાત, કંઈક ગુણાનુવાદ કરો, એના એકાદ મીઠી વાત એની કરો. હવે વચનામૃત આખું એક જ વાત ઉપર ચાલે છે, ગુણ ગ્રહણ કરો.
અને તમે આ ગ્રહણ કરતા તો હશો, એ વાત તો સાચી. હા, એમાં જેના હરખા ગાડા ચાલતા ને એવા ગુણ લેતા હોય ને તમે જુઓ તો ઓહો, અમારા મુન્યાની ગાળો કે ને, પેલી મુન્યાની ગાળ જાણે ઘેની નાળ, આપણે જૂના સમયની કહેવત. બાપને મુન્યાની ગાળ, પેલો છોકરો ગાળો બહુ બોલે એટલે આસપાસવાળા કે તમારો દીકરો આટલી બધી ગાળો બોલે, તો હસતા હસતા કે અમારા દીકરાની ગાળ તો અમને ઘીની નાળ જેવી લાગેલો. હવે આ દીકરો સાંભળે કેટલો રાજી થાય, કેવી દેવી પછી. હે, ગુણ ગ્રહણ. અવગુણ જોવાથી કે અવગુણ બોલવાથી, અવગુણ કહેવાથી ઘરમાં ઘરમાં ક્યારે સમાધાન નથી થતું. બહુ સમજણથી તમે સંસાર ચલાવો. આ બહુ સરસ નાની નાની વાત, પણ આટલી નાની નાની વાતે કેટલું તૂટી જાય છે અત્યારે, કેવી રીતે માણસના જીવન તબાહ થઈ જાય છે. એકવાર જીવન દિવસમાં કંઈક ગુણાનુવાદ એકાબીજાના કરો. નંબર 9, વેન યુ હેવ ડન સમથિંગ રોંગ, બી રેડી ટુ એડમિટ ઇટ એન્ડ આસ્ક ફોર ફરગીવનેસ. કંઈક ભૂલ થઈ જાય તો સ્વીકારી લો. નંબર 10, ઇટ ટેક્સ ટુ મેક અ ક્વારલ. દુનિયાનો કોઈ પણ ઝઘડો બેથી જ થતો હોય છે, એકથી તો ન જ થાય, સમજ્યા. એટલે કોઈ પણ ઝઘડો થયો, કોઈ બાજી બગડી, તો એક વ્યક્તિને ગુનેગાર ન માનો, કહેવા એ માગે છે. ઇટ ટેક્સ ટુ મેક અ ક્વારલ એન્ડ ધ વન ઇન ધ રોંગ ઇઝ વન હુ ડઝ ધ મોસ્ટ ટોકિંગ. ઝઘડો હંમેશા બે વ્યક્તિની જવાબદારીથી જ થતો હોય છે, પણ તેમ છતાં એમાં વધારે ભાગીદાર એ છે જે વધારે ઘોંઘાટ કરતો હોય, વધારે અવાજ કરતો હોય, વધારે બીજા ઉપર ચડી બેસતો, એ વધારે ભાગીદાર છે. એની ભૂલ ન હોય તો પણ એને ધીરજ રાખવી જોઈએ. શા માટે? કે એની ભૂલ નથી, સામેવાળો સમજશે, એટલે અવાજ ન કરવો જોઈએ. અને ભૂલ હોય તો પણ ધીરજ રાખવી જોઈએ. કેમ? પણ એ વધારે ઘોંઘાટ કરે છે, બગડેલી બાજી છે, અને વધારે અવાજ કરે એટલે પાછી ઓર બાજી બગડશે. નાની વાતે તલનું તાળ થશે, રજનું ગત થશે. અને વાત નહીં જેવી હોય તો પણ એ વાત એટલી બધી બગડશે કે સુધારવા જશો તો પણ સુધરશે નહીં. એટલા માટે ખૂબ સરસ આ વાત આજે આપણે વાંચી હરિચરિત્રામૃત સાગરમાં. આવતીકાલે શિવરાત્રી છે. બધા ભક્તોને જણાવવાનું, મહારાજની આજ્ઞા પ્રમાણે શિવરાત્રિનો ઉપવાસ કરવો. એટલે કે ઉપવાસ ન થઈ શકે ફરાળી, આપણે જેવી રીતે એકાદશીના દિવસે ફરાળ કરીએ, ફલાહાર કરીએ, એવી રીતે શિવરાત્રિના દિવસે ફલાહાર કરીએ. મોરીઓ છે, બટેકા છે, રાજગરો છે, અથવા તો સક્કરિયા, શિવરાત્રિની સ્પેશિયલ આઈટમ, એનો ઉપયોગ કરીએ. બીજી વાત, આપણા મંદિરમાં હરિજયંતિ ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય ઉત્સવ ચૈત્ર સુદ નવમી માર્ચ મહિનાની 28 તારીખે આવે છે, શનિવારનો દિવસ છે. તો આપણા મંદિરમાં 27 માર્ચ શુક્રવાર, 28 માર્ચ શનિવાર અને 29 માર્ચ રવિવાર, 3 દિવસનો અતિ દિવ્ય અને અતિ ભવ્ય આપણે સમયો રાખ્યો છે. કથાવાર્તા, મહાપૂજા, અભિષેક, સાંસ્કૃતિક કાર્યક્રમ, ઘણા બધા એમાં પ્રોગ્રામો થશે. તો કથા સાંભળનારા બધા ભક્તોને ખૂબ અમારું પ્રેમથી આમંત્રણ છે. ઓહાયોવાળા ભક્તો, વર્જિનિયાવાળા ભક્તો, પેન્સિલ્વેનિયાવાળા ભક્તો, ન્યુયોર્કવાળા ભક્તો, શિકાગોવાળા, મેકનવાળા, ફ્લોરિડાવાળા, જે કોઈ ભક્તોને સાનુકૂળ હોય. હવે તો ઘનશ્યામ મહારાજ પીવડા એવા સરસ બિરાજમાન છે મંદિરમાં કે આમ માણસને એમ થાય ચાલો કંઈ નહીં તો ભગવાનના દર્શન કરવા જઈ આવીએ. એવા પીવડા ઘનશ્યામ મહારાજ, એ પીવડા ઘનશ્યામ મહારાજની હાજરીમાં લોયાધામમાં આટલા બધા સંતો છે. અત્યારે 8 સંતો આપણા અહીંયા છે. આ તો બહુ મોટી વાત કહેવાય. આપણા ગુરુકુલમાં અત્યારે તમે જુઓ, ગુરુજીની સાથે પણ સંતો નથી હોતા, એટલા ઝાઝા સંતો અહીંયા છે. તો લાભ લેવા માટે 27, 28, 29 માર્ચ 3 દિવસ બધા જ ભક્તો જરૂરથી પ્રયત્ન કરજો અહીંયા આવવા માટે. જે રોકાવાના હોય, રહેવાના હોય, એના માટે રહેવાની પણ આપણે સુવિધા સગવડ મોટેલમાં કરી આપશું. તો બધા ભક્તો જરૂરથી પધારજો. નોર્થ કેરેલાના ભક્તો, ભૂપેન્દ્રભાઈ વગેરે સાંભળતા હોય, તમારા સ્ટેટનું નામ રહી ગયું, સાઉથ કેરેલાવાળા કોઈ હોય તો સ્ટેટનું નામ રહી ગયું તો પણ આવજો. કેનેડાવાળા ભક્તો તમે પણ આવજો, કોઈ રહી ગયા હોય એને પણ યાદ કરી લઈએ. બધા ભક્તો પધારજો. બોલો હરિ કૃષ્ણ મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજની જય.